તો બીજી તરફ પોરબંદરના સુભાષનગરમાં લોકોના ટોળા એકત્ર થયા બાદ આક્રોશ વ્યક્ત કરતા અંતે પોલીસે બુટલેગર સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધી છે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગત રાત્રે બુટલેગરના આતંકથી ત્રસ્ત બનેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે પોલીસે જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ખાતરી આપી હતી જેમાં બુટલેગરના હુમલાનો ભોગ બનેલા યુવાનની પોલીસ ફરિયાદ નોંધી છે શુભાસ કાજેશ્વર મંદિર પાછળ રહેતા અને માછીમારીનો ધંધો કરતા મેહુલ રામજી વઢિયા નામના બાવીસ વર્ષીય યુવાને એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરે મેહુલ ઉપરાંત તેના કુટુંબી ભાઈ આર્યન લક્ષ્મણ વાઢિયા અને પ્રદીપ ભીખુ વઢિયા એમ ત્રણે વ્યક્તિઓ સુભાષનગર ખાતેથી બપોરે બે વાગ્યે બાઇકમાં ચોપાટીએ ગયા હતા તથા ગાંધી મેમોરિયલના પાછળના ભાગે રેતીમાં બેઠા હતા

તથા મેહુલના ખિસ્સામાંથી આઠસો રૂપિયા બળચબરીથી કાઢી લીધા હતા અને હત્યાની ધમકી આપી હતી એ દરમિયાન મેહુલના મિત્રો જયેશ ગોવિંદ રાજેશ ગોપાલ પ્રભાત કાનજી અને મોહન કાનજી આવી પહોંચતા પવન અને તેની સાથે આવેલા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ આ યુવાનો ઘરે જવા માટે નીકળતા બસ સ્ટેશન પાસેના ફુવારા નજીક પહોંચ્યા ત્યારે પવન અને ધ્રુવ બુલેટ બાઇકમાં તથા દિવ્યેશ અને તનુજ બીજા બાઇકમાં આવી પહોંચ્યા હતા અને મેહુલ તથા તેમના ભાઈઓને બાઇક સાઈડમાં રાખવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેઓ ફરી ત્યાં ઝપાઝપી કરવા લાગ્યા હતા આથી લોકોના ટોળા એકત્ર થઈ જતા તેથી પવન અને તેના મિત્રો ત્યાંથી નાસી ગયા હતા અને ત્યારબાદ પોલીસ મથક ખાતે આવીને મેહુલે તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર